Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Goel. આજના લેક્ચરની અંદર આપણે પ્રિઝમ વિશેની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો પ્રિઝમ માટે કેટલીક મૂળભૂત બાબતો આવશે, એ બાબતોની પણ સાથે સાથે ચર્ચા કરતા જઈશું અને આગળ ઉપર પ્રિઝમમાં કેટલાક પરિણામો આપણે મેળવવાના છે, એ પરિણામો મેળવી અને અંતે પ્રિઝમ આધારિત થોડા એવા ક્વેશ્ચન્સ જોઈશું. તો સૌપ્રથમ તો આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ સમબાજુ પ્રિઝમની વાત કરવાના છીએ. આનો મતલબ કે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ તમને ખબર હોવી જોઈએ કે સમબાજુ પ્રિઝમ એટલે શું. તો એવો પ્રિઝમ કે જેની ત્રણે બાજુઓ એક સમાન હોય, એવો પ્રિઝમ કે જેની ત્રણે બાજુઓ એક સમાન હોય તેવા પ્રિઝમને સમબાજુ પ્રિઝમ કહેવામાં આવે છે. પ્રિઝમને જો વ્યાખ્યાયિત કરવો હોય તો પ્રિઝમની વ્યાખ્યા તમે કેટલીક રેફરન્સ બુકની અંદર વાંચશો. તો પ્રિઝમ એટલે શું છે? તો પ્રિઝમ એટલે બે સમતલ સપાટીથી, આ બે સમતલ સપાટી, બે સમતલ સપાટીથી બનતી રચના કે જેની અંદર કંઈક અલગ માધ્યમ હોય તો આવી રચનાને પ્રિઝમ કહેવાય. પ્રિઝમની વ્યાખ્યા એટલી બધી ડિટેલમાં જવાની જરૂર નથી, માત્ર તમને એક થોડુંક બેઝિક કન્સેપ્ટ આપી દીધો છે. હવે આની ઉપર આપણે વક્રીભવનથી શરૂઆત કરવાના છીએ. તો વક્રીભવન માટે સૌ પ્રથમ લેશું, માની લઈએ કે પ્રિઝમનું જે માધ્યમ છે એનો વક્રીભવન આ કહી દઈએ છીએ N2, અને બહારનું જે માધ્યમ છે એનો વક્રીભવન આંક હું કહી દઉં છું N1. આ સ્થિતિમાં બહારનું માધ્યમ અને પ્રિઝમના માધ્યમની જો આપણે વાત કરીએ તો બે મિનિટમાં એવું વિચારી લે કે બહારનું માધ્યમ એ હવાનું માધ્યમ છે અને પ્રિઝમ એ કાચનો બનેલો છે, તો N1 ઇઝ લેસ ધેન N2 થાય. મતલબ આપણે કઈ શરત માટે વાત કરવાના છીએ? તો આપણી શરત આવશે N1 ઇઝ લેસ ધેન N2. ચાલો ક્લિયર છે આટલું? N1 ઇઝ લેસ ધેન N2. હવે પ્રિઝમ માટે ફરીથી આપણે આપાત કોણની વાત કરવી પડશે. તો આપાત કોણ કોને કહેવાય? તો આપાત કોણ માટે સૌથી પહેલા એક સપાટીને લંબ દોરશું. તો સૌપ્રથમ હું અહીંયા એક પ્રકાશના કિરણને આપાત કરું છું. આ પ્રકાશનું કિરણ જે સપાટી ઉપર જે બિંદુએ આપાત થાય છે તે બિંદુએ આપણને એક લંબ મળશે. આ જે લંબ છે એ આપણે કહીશું સપાટીએ દોરેલો લંબ. હવે આ જે આપાત કિરણ PQ છે એના માટે લંબ સાથેનો કોણ એટલે એને આપણે કહીશું આપાત કોણ I. ત્યારબાદ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતું હોય તો એના માટે આ એની ગતિની મૂળ દિશા હતી, એની બદલે એ વક્રીભવન પામી અને પોતાની દિશા બદલાવે છે. જો હવે અહીંયા ફરીથી આપણને બીજો એક કોણ મળશે, એ કોણને હું કહું છું R1. ચાલો ક્લિયર છે આટલું? તો આ કોણને આપણે કીધો છે R1. હવે પ્રકાશનું કિરણ અત્યારે ઘટ માધ્યમ N2 માં છે, N2 માંથી N1 માં એટલે કે પાતળા માધ્યમમાં પ્રવેશે છે. તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, મતલબ ફરીથી આપણે ત્યાં સપાટીને એક લંબ વિચારવો પડશે, અને જે આપણે સપાટીને લંબ વિચારશું તો એ સપાટીને દોરેલો લંબ થી પ્રકાશનું કિરણ દૂર તરફ જશે, મતલબ આ જે ખૂણો છે એ ખૂણો મોટો થાય. હવે આ જે કોણ છે એને નિર્ગમન કોણ E વડે દર્શાવશું.
કેટલું વક્રી ભવન થાય છે તો એ વક્રી ભવન માટે હું લઈ લઉં છું વક્રી ભવન માની લઈએ આ 2 જેટલું થાય છે તો સૌથી પહેલા તો આઈ નો બેઝિક કન્સેપ્ટ છે જે તમને ક્લિયર હોવો જોઈએ જો આટલી વાત ખબર હોય તો આપણે આગળ વધી શકીએ ફરીથી એક વખત ટૂંકમાં રિપીટ કરી દઉં છું પ્રિઝમ છે પ્રિઝમ ઉપર એક કિરણ પીક્યો આપાત થયું આઈ જેટલો આપાત કોણ હતો ત્યારબાદ એ પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં એટલે કે કિરણ QR એ વક્રીભૂત કિરણ થઈ આ કિરણ QR કેટલા કોણે વક્રીભૂત થઈ છે R1 કોણે ત્યારબાદ R2 કોણે આ સપાટી ઉપર આપાત થશે આ પ્રકાશનું કિરણ આ સપાટી ઉપર R2 કોણે આપાત થયું અને E કોણે નિર્ગમન પામે છે ચલો હવે આના માટે આપણે કેટલીક શરતોની ચર્ચા કરવાના છીએ આ ખૂણાને હું કહું છું પ્રિઝમ કોણ A અચ્છા પ્રિઝમ કોણ સોરી પ્રિઝમ કોણ A થી આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણને સમીકરણ મળશે આ જે આપાત કિરણ છે એ આપાત કિરણ જો સીધે સીધું ગયું હોય આપાત કિરણ જો એ જ માધ્યમમાં ગતિ કરતું હોત તો એની ગતિની દિશા કંઈક આ હતી પરંતુ એ વિચલન પામ્યું તો કેટલા કોણે વિચલન પામ્યું તો એ ખૂણાને હું કહું છું ડેલ્ટા 1 એટલે એ થશે એનો વિચલન કોણ તો અહીંયા આપણને સૌથી પહેલા સમીકરણ મળશે ક્યુ બિંદુએ તો Q બિંદુએ સમીકરણ શું મળશે I is equal to delta 1 plus R1 સમીકરણ નંબર 1 ચલો આ ક્લિયર છે I is equal to delta 1 plus R1 અથવા આના ઉપર હું લખું છું R1 is equal to I minus delta 1 સમીકરણ નંબર એક ત્યારબાદ ફરીથી આગળ વાત કરીએ તો હવે જે નિર્ગમન કિરણ છે એને જો આપણે પાછળની દિશામાં લંબાવીએ તો ફરીથી આ જે નિર્ગમન કિરણ છે એ કેટલા કોણે વિચલન પામ્યું તો એક ખૂણાને હું દર્શાવું છું ડેલ્ટા 2 વડે તો આર બિંદુએ આપણને ફરીથી એક સમીકરણ મળશે આર બિંદુએ સમીકરણ શું મળશે E is equal to delta 2 plus R2 અથવા R2 is equal to E minus delta 2 હવે ફરીથી આપણે પ્રિઝમ માટે વિચારીએ તો અહીંયા હું નામ આપું છું માની લઈએ કે આ બિંદુ છે A P Q R S અહીંયા હું નામ આપું છું M અને આ બિંદુને નામ આપું છું તો અહીંયા તમે જોઈ શકશો કે A Q M ફરીથી રિપીટ કરું છું ખૂણો A Q M A Q M એટલે આ ખૂણો થશે અહીંયા જોજો Q M એ સપાટીને દોરેલો લંબ છે તો A Q M કેટલો થાય 90 ડિગ્રી મતલબ અહીંયા હું વાત કરું છું આ જે ખૂણો છે એ 90 ડિગ્રીનો છે અને એવી જ રીતે આ ખૂણો પણ 90 ડિગ્રીનો થાય A R M તો હવે આપણી પાસે શરત છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય A Q M plus Q M R plus A R M અને Q A R આનો મતલબ કે આ એક ચતુષ્કોણ લઈએ A Q M R તો ચતુષ્કોણ AQMR માં આ બંને ખૂણા કેવા થશે 90 ડિગ્રીના તો હું અહીંયા ફરીથી લખું છું ચતુષ્કોણ AQMR પરથી તો AQMR પરથી શું લખાશે પ્રિઝમ કોણ A એટલે થશે પ્રિઝમ કોણ જેની આપણે આગળ ઉપર હમણાં થોડી વાર પછી ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો A એટલે પ્રિઝમ કોણ ત્યારબાદ AQM
જે 90 ડિગ્રી નો છે એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું પ્લસ 90 ડિગ્રી પ્લસ QM આર્ક પ્લસ માપ ખૂણો QM આર્ક પ્લસ ફરીથી 90 ડિગ્રી અને ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 360 તો આના ઉપરથી ફરીથી આપણને એક સમીકરણ મળશે A પ્લસ QMR is equal to 180 degree. A plus QMR is equal to 180 degree. चलो, आया सुधी मुँ क्लियर छे? हवे, जो तमें अहिया फरी थी, त्रिकोण QMR विचारशो. हवे हुं वात करो छु, त्रिकोण QMR नी. तो त्रिकोण QMR, एटला नीचेनुं त्रिकोण थशे, ए त्रिकोण माटेनी शरत शुं आपणने मळी? તો ત્રિકોણના ત્રણ ખૂણા કયા કયા R1 R2 અને QMR તો R1 R2 અને QMR બધાનો સરવાળો કેટલો થાય 180 ડિગ્રી તો આનો મતલબ હું અહીંયા ફરીથી લખું છું ત્રિકોણ QMR પરથી R1 + R2 + QMR is equal to 180 તો QMR કેટલું આવશે 180 માઇનસ R1 પ્લસ R2 આ જે QMR ની કિંમત છે હું ઉપરના સમીકરણમાં મૂકું છું એને હું કહી દઉં છું સમીકરણ નંબર 3 તેથી સમીકરણ નંબર 3 પરથી તો 3 પરથી આપણને શું પરિણામ મળશે 3 ઉપરથી પરિણામ મળશે A પ્લસ 180 માઇનસ R1 plus R2 is equal to 180. 180, 180 બંને માંથી કેન્સલ થઈ જશે અને આપણને સમીકરણ મળશે A is equal to R1 plus R2. A is equal to R1 plus R2 આને હું કહી દઉં છું સમીકરણ નંબર 4. હવે ફરીથી આગળ વધીએ તો અહીંયા આ સમીકરણમાં R1 અને R2 ની હું કિંમત મૂકી દઉં છું તો વાત કરશું સમીકરણ નંબર 4 1 અને 2 પરથી A is equal to R1 R1 નું મૂલ્ય છે I minus delta 1 plus R2 R2 નું મૂલ્ય છે E minus delta 2 આ સમીકરણને જો આપણે સોલ્વ કરીએ તો અહીં આપણે ફરીથી લખશું A is equal to I minus delta 1 plus E minus delta 2 અથવા આ સમીકરણને આવી રીતે પણ લખી શકાય I plus E minus into bracket delta 1 plus delta 2 A is equal to. હવે ફરીથી આપણે આકૃતિમાં જઈએ તો જો આપણે આકૃતિની વાત કરીએ તો કિરણ PQ એ આપાત કિરણ હતું આ આપાત કિરણ અને નિર્ગમન કિરણ આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ RS એની વચ્ચેનો જો આપણે કોઈ કોણ વ્યાખ્યાયિત કરીએ તો એ કોણ એ આપણને નિર્ગમન કોણ E આપશે એને કયો કહેવાય નિર્ગમન કોણ E તો હવે અહીંયા એવું આપણને પરિણામ મળશે કે QLR ત્રિકોણ QLR માં E એ બહિષ્કોણ છે જો E બહિષ્કોણ હોય તો E બરાબર શું મળશે ડેલ્ટા 1 + ડેલ્ટા 2 ફરીથી રિપીટ કરું છું આપાત કિરણ PQ એટલે આ કિરણ આવશે RS જે નિર્ગમન કિરણ છે તો આપાત કિરણની મૂળ દિશા અને નિર્ગમન કિરણની દિશા એ બંને વચ્ચેનો કોણ એટલે એ વિચલન કોણ કહેવાય અને વિચલન કોણને જો આપણે સોરી ઈ નહીં વિચલન કોણને આપણે ડેલ્ટા વડે દર્શાવશું તો હવે આપણે પરિણામ મળશે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 + ડેલ્ટા 2 તો હું અહીંયા ફરીથી લખું છું પરંતુ ત્રિકોણ QLR પરથી ડેલ્ટા 1 + ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓવર 3 તો ડેલ્ટા 1 + ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓવર 3 તો આપણને ફરીથી પરિણામ મળશે અહીંયા A ઇઝ ઇક્વલ ટુ I + E - ડેલ્ટા અથવા I + E ઇઝ ઇક્વલ ટુ A + ડેલ્ટા આ જે સમીકરણ મળ્યું એને હું કહી દઉં છું સમીકરણ નંબર 5
समीकरण नंबर 5 जे छे एने आपणे प्रिज्म समीकरण कहसु। तो ए प्रिज्म समीकरण दर्शावे छे समीकरण नंबर 5 अने ए केना વચ્ચેનો સંબંધ છે। તો i એટલે કે આપાત કોણ, e નિર્ગમન કોણ, a પ્રિઝમ કોણ અને ડેલ્ટા વિચલન કોણ। ફરીથી અહીંયા એક વખત લખી દઉં છું, i મતલબ આપાત કોણ, e નિર્ગમન કોણ, ડેલ્ટા વિચલન કોણ અને એ પ્રિઝમ કોણ। તો આના ઉપરથી આપણને સમીકરણ મળશે i + e = a + ડેલ્ટા। આ જે સમીકરણ છે એ સમીકરણ કંઈક પરિણામો આપે છે। જો તમારી પાસે આપાત કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ હોય તો એના ઉપરથી તમને વિચલન કોણ મળે, અથવા આ ચાર પદ ઉપરથી કોઈ પણ એક પદનું મૂલ્ય આપણે શોધી શકીએ। ફરીથી જો આ જ થિયરીને હજી આપણે આગળ વધારીએ તો અહીંયા એક કેટલીક શરતો મળશે, એ શરતોની હું અહીંયા વાત કરું છું। હવે આપણે જે આગળ પરિણામ મેળવવાનું છે એક ખાસ પરિણામ માટે અહીંયા સૌ પ્રથમ કેટલીક શરતો છે, જે શરતો તમને ખબર હોવી જોઈએ એ શરતો હું અહીંયા તમને કહું છું। જો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ હોય તો, મતલબ હું એવી વાત કરું છું કે અહીંયા જે આ વક્રીભૂત કોણ આર વન હતો અને આર માટે આપાત કોણ આર ટુ હતો, જો એ બંનેના મૂલ્ય સમાન થાય, જો આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ હોય તો, તો મતલબ આપણે અહીંયા શું લખશું, આર વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર, જો આ બે સમાન હોય તો ડેલ્ટા વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટુ, આઈ ઇઝ ઇક્વલ ટુ E, મતલબ I અને E બંને ત્યાં કેવા મળશે, સમાન મળશે, અને ચોથી શરત આવશે, માની લે કે આ પ્રિઝમને આપણે નામ આપી દે ABC, તો QR એ બેઝને સમાંતર હશે, QR જે વક્રીભૂત કિરણ છે એ બેઝ BC ને સમાંતર હોય। આનો મતલબ કે અહીંયા જો કોઈ પણ એક શરતનું પાલન થતું હોય, ચારમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો હંમેશા ચારે ચાર શરતનું પાલન થાય। આ વાક્ય ધ્યાનમાં રાખજો, આ બધી જ શરતો ધ્યાનમાં હોવી જોઈએ। ફરીથી રિપીટ કરું છું, આમાંથી કોઈ પણ એક શરત આપેલી હોય, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે i બરાબર e છે, તો i બરાબર e હોય તો r1 બરાબર r2 હોય, ડેલ્ટા 1 બરાબર ડેલ્ટા 2 હોય અને QR એ BC ને સમાંતર હોય, આ ચારમાંથી કોઈ પણ એક શરત આપેલી હોય તો આ સ્થિતિ માટે આપણને જે વિચલન કોણ છે એ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ મળે। વિચલન કોણ ડેલ્ટા લઘુત્તમ થાય, આનો મતલબ કે તેથી ડેલ્ટા બરાબર કેટલું થશે, ડેલ્ટા મિનિમમ થાય। તો ફરીથી ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ માટે હું અહીંયા સમીકરણો વિચારું છું। તો સમીકરણ 4 ઉપરથી હું લખીશ, સમીકરણ 4 પરથી આપણને એક પરિણામ મળશે, ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય ત્યારની હું વાત કરું છું। તો 4 ઉપરથી શું લખાય, a = r + r, મતલબ 2r, તો a = સમીકરણ મળશે 2r, અથવા r = a / 2, આ ક્લિયર છે। ત્યારબાદ ફરીથી આપણે
जो डेल्टा एम ની વાત કરીએ લઘુત્તમ વિચલન કોણ તેના માટે ઉપયોગ કરશું સમીકરણ નંબર 5 નો હવે સમીકરણ નંબર 5 જે આપણે લખેલું હતું પ્રિઝમ સમીકરણ તો પ્રિઝમ સમીકરણ એક વખત જોઈ લઈએ I plus E is equal to A plus delta R. जो delta बराबर delta minimum कर हुए, तो delta बराबर delta minimum माटे I अने E बनने समान थाए. जो I अने E बनने समान हुए, तो यहाँ पर लक्षु delta A plus delta अथवा हूँ लखु छु A plus delta M is equal to I plus I એટલે 2i તો અહીંયા આ આપણને એક સમીકરણ મળશે આ સમીકરણ પરથી જો આપણે i ને સૂત્રનો કર્તા બનાવીએ તો i બરાબર આપણને મળશે a plus delta m by 2 ચલો હવે ફરીથી અહીંયા મેં જે બે પરિણામો મેળવેલા છે એ બે પરિણામો પરથી હું q બિંદુએ સ્નેલનો નિયમ લગાડું છું તો હવે આપણે ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડીએ તો ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડશું એટલે આપણને ફરીથી એક નવું પરિણામ મળશે ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડતા તો એ આવશે n1 sin i is equal to n2 sin r1 n1 sin i is equal to n2 sin r1 પરંતુ લઘુત્તમ વિચલન કોણ માટે r1 બરાબર કેટલું થશે r તો ફરીથી અહીંયા હું સૂત્રમાં કિંમત મૂકી દઉં છું n1 sin i તો હવે ખૂણો ખૂબ જ નાનો હોય મતલબ આપાત કોણ ઓકે ચલો પહેલા હું અહીંયા કિંમત મૂકી દઉં છું n1 sin i એટલે આવશે a plus delta m by 2 is equal to n2 sin r r એટલે છે a by 2 તો હું અહીંયા ફરીથી કિંમત મૂકું છું a by 2 તો આના ઉપરથી n2 divide by n1 is equal to sin a plus delta m by 2 divide by sin a by 2 આ સમીકરણ મળશે sin a plus delta m by 2 divide by sin a by 2 આ જે સમીકરણ છે એ આપણને n1 ની સાપેક્ષે n2 ના વક્રીભવનાંકનું સૂત્ર મળશે n1 ની સાપેક્ષે n2 ના વક્રીભવનાંકનું સૂત્ર મળશે આ સૂત્રમાં ફરીથી એક વખત જોઈ લઈએ કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય આ સૂત્ર આપણને મળ્યું સમીકરણ નંબર અને હું કહું છું સમીકરણ નંબર 8 અત્યાર સુધીમાં યાદ રાખવાના સમીકરણમાં આ પહેલું સમીકરણ જેને આપણે કીધું છે પ્રિઝમ સમીકરણ એ યાદ રાખવાનું છે આગળના દાખલાઓ માટે ખૂબ જ અગત્યનું ત્યારબાદ સમીકરણ નંબર 8 જે સાપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર આપે છે અને એના પછી જો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોય તો આ સમીકરણ મળશે આ બધી શરતો યાદ રાખવાની છે તો હવે આ સૂત્રનો આપણે એક વખત વિચાર કરીએ n2 by n1 is equal to sin a plus delta m by 2 divided by sin a by 2 તો આ સૂત્ર ઉપરથી ક્વેશ્ચન્સ પૂછી શકાય દાખલા તરીકે તમને એવું કીધું હોય કે લઘુત્તમ વિચલન કોણ શોધો પ્રિઝમ કોણ તમને આપેલો હોય n2 અને n1 પણ આપેલા હોય તો એના ઉપરથી ડેલ્ટા n લઘુત્તમ વિચલન કોણ મળશે હવે અહીંયા મારે તમને જે એક વાત કરવી છે એ એક સમીકરણ મેળવવું છે અને એ સમીકરણ છે પાતળા પ્રિઝમ માટેનું તો સૌથી પહેલા આવશે પાતળો પ્રિઝમ કોને કહેવાય જે પ્રિઝમનો પ્રિઝમ કોણ મતલબ એ
ખૂબજ નાનો હોય તેવા પ્રિઝમને પાતળો પ્રિઝમ કહેવાય. મતલબ એર ખૂબજ નાનો, એ ખૂબજ નાનો એટલે આવા પ્રિઝમને જો તમારે વિચારવું હોય તો તમે આવી રીતે પ્રિઝમને વિચારી શકો. માની લઈએ કે આ જે પ્રિઝમ છે તો આ પ્રિઝમને આપણે પાતળો પ્રિઝમ વિચારી શકીએ. બરાબર. હવે આ સમીકરણ માટે હું ફરીથી સમીકરણ નંબર 8 ની વાત કરું છું. પાતળા પ્રિઝમ માટે ખૂણાઓ ખૂબ જ નાના હોય તેથી સાઈન થીટા બરાબર થીટા લખાય. સાઈન થીટા બરાબર થીટા તો આપણને ફરીથી સમીકરણ નંબર 8 મળશે. સમીકરણ નંબર 8 પરથી N2 બાય N1 અથવા હું એને કહી દઉં છું N21 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M ડિવાઈડ બાય 2 A પ્લસ ડેલ્ટા M ડિવાઈડ બાય 2 અને A બાય 2 મેં અહીંયા લખેલું છે. N21 ઇઝ ઇક્વલ ટુ સાઈન A પ્લસ ડેલ્ટા M બાય 2 હતું અને સાઈન A બાય 2 હતું એના બરાબર સાઈન થીટા લખેલું છે. બે બે બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે N21 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M બાય A અથવા આના ઉપરથી લખાય A ઇન્ટુ N21 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા M અથવા આપણે લખશું ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ N21 માઇનસ A સોરી ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ N21 માઇનસ A તો અહીંયા લખાય ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ N21 માઇનસ 1. આ જે સમીકરણ છે આ સમીકરણ પણ આપણે યાદ રાખવાનું છે જેની મદદથી ખૂબ જ પાતળા પ્રિઝમ માટે ડેલ્ટા મિનિમમ લઘુત્તમ વિચલન કોણ શોધી શકાય. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 9. આ સમીકરણ ઉપરથી દાખલાઓની ચર્ચા કરીએ એ ચર્ચા પહેલા મારે તમને હજી એક નવો આલેખ નિર્ગમન કોણ અથવા તો આપાત કોણનો એક આલેખ દોરવો છે. તો એ આલેખની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ આપણે પ્રિઝમ ઉપરના કેટલાક દાખલાઓ અથવા કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે એ ક્વેશ્ચન્સ આપણે જોવાના છીએ. હવે ડેલ્ટા મિનિમમની જે આપણે વાત કરેલી છે લઘુત્તમ વિચલન કોણની એ જ કન્સેપ્ટને થોડો આગળ વિચારીએ તો લઘુત્તમ વિચલન કોણ માટે થોડી એવી તમને વાત કરીશ. આપણે એક આલેખ વિચારીએ જે આલેખની અંદર આપાત કોણ આઈ અને વિચલન કોણ ઈ નો આપણે સોરી વિચલન કોણ ડેલ્ટા નો આપણે આલેખ દોરવાનો છે. આપાત કોણ આઈ અને વિચલન કોણ ડેલ્ટા. જો આ આલેખ આપણે દોરવો હોય તો આ આલેખની અંદર સૌથી પહેલા તો એક એવી શરતની વાત કરીએ કે જ્યાં વિચલન કોણ મિનિમમ હશે. મતલબ એક એવો આપાત કોણ તમને મળશે કે જે આપાત કોણ માટે ડેલ્ટાનું સોરી આલેખ લઈ લઈએ છીએ ડેલ્ટા વિરુદ્ધ આઈ એક એવું મૂલ્ય મળશે કે જ્યાં તમને ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ મળે છે. મતલબ જુદા જુદા કોણે તમે પ્રિઝમ ઉપર પ્રકાશના કિરણને આપાત કરતા જાઓ તો તમને જે આલેખ મળશે એ આલેખ કંઈક આવા પ્રકારનો મળે છે. આ આલેખ માટે જે લઘુત્તમ મૂલ્ય છે એ લઘુત્તમ મૂલ્ય ડેલ્ટા મિનિમમ દર્શાવે છે. હવે
आज लघुत्तम विचलन कोण छे, लघुत्तम विचलन कोण माटे नी शरत सो, तो लघुत्तम विचलन कोण माटे અહીંયા આપણે લખશું ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ, તો આ ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ માટે આ જ જગ્યાએ આપણને આપાત કોણ અને નિર્ગમન કોણ બંને સમાન મળે, જે આપણે શરતની ઓલરેડી વાત કરેલી હતી. ત્યારબાદ જો આખો આલેખ દોરવામાં આવ્યો તો એ આલેખ માટે જુદા જુદા પરિણામો મેળવે, પરિણામ કઈ તેવું દર્શાવે છે કે જ્યારે નાના વિચલન કોણથી શરૂઆત કરીએ અને સોરી નાના આપાત કોણથી શરૂઆત કરીએ અને આપાત કોણ વધારતા જાય, તો એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા થાય અને આ આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન છે એના માટે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ હોવું જોઈએ. મતલબ ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ થાય ત્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ મળે છે, અને ત્યારબાદ ફરીથી જો આપાત કોણના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો નિર્ગમન કોણમાં ફરીથી વિચલન કોણમાં ફરીથી વધારો થાય છે. આનો મતલબ કે આ આલેખ ઉપરથી આપણને ફરીથી કેટલાક અગત્યના મુદ્દાઓ મળશે. તો આલેખ પરથી આઈ બરાબર ઈ, તો ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ, અથવા ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ તો આઈ બરાબર ડેલ્ટા મિનિમમ સિવાય કોઈ પણ આપાત કોણ માટે ડેલ્ટાનું મૂલ્ય ડેલ્ટા મિનિમમ કરતા કેવું મળે છે, મોટું મળે છે. આનો મતલબ કે જો આને આપણે થોડું આકૃતિના સ્વરૂપમાં વિચારીએ તો બે મિનિટ માટે માની લઈએ. આપણે અત્યારે ફરીથી એક સમબાજુ પ્રિઝમની વાત કરીએ છીએ. અને લેકા એક પ્રિઝમ છે, આ પ્રિઝમ માટે અલગ અલગ આપણે આપાત કોણ વિચારીએ છીએ. તો અહીંયા હું એક સપાટીને લંબ લઈ લઉં છું. જ્યારે એક આટલા કોણ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવ્યું ત્યારે એ કંઈક નિર્ગમન પામતું હતું, તો આ એનો નિર્ગમન કોણ થશે ઈ. આ આપાત કોણનું મૂલ્ય જેમ બદલાવવામાં આવ્યું ત્યારે એક સ્થિતિ એવી મળી કે જ્યારે આઈ અને ઈ બંને સમાન મળ્યા, આઈ અને ઈ બંને સમાન મળ્યા, એ સમયે વિચલન કોણ કેટલો મળે છે, લઘુત્તમ મળે છે. મતલબ જેમ તમે આપાત કોણને બદલાવતા જશો એમ સામે નિર્ગમન કોણ પણ બદલતો જશે, પણ એની અંદર એક શરત કે જ્યારે બંને સમાન મળે છે ત્યારે હંમેશા ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ થાય છે. ત્યારબાદ ફરીથી આપણે જો આગળ વાત કરીએ તો આ સમીકરણ ઉપરથી હજી એક અગત્યનું પરિણામ મળશે અને એ પરિણામ આવશે. પેલું આપણે લખ્યું આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મિનિમમ. ત્યારબાદ ફરીથી બીજી એક શરત માટે આપણે જો જોઈએ તો હવે અહીંયા લઘુત્તમ વિચલન કોણની અંદર બીજો એક પોઈન્ટ આપણે યાદ રાખશું કે અચ્છા અત્યાર સુધીમાં આપણે જે વાત કરી લીધી છે એની અંદર એવું કીધું કે આઈ બરાબર ઈ આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન, તો ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ અથવા ડેલ્ટા મિનિમમ મળે છે. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને એક અગત્યનો બીજું પરિણામ મેળવીએ. એ પરિણામ એ છે કે ડેલ્ટા આઈ બરાબર ઈ થી આલેખ જમણી બાજુ થોડો વધારે ઢળતો મળે છે. આનો મતલબ આ જે આલેખ છે એ એક્ઝેક્ટ પરવલય આકાર નથી. અહીંયા તમે જોશો તો આ આલેખ પ્રમાણમાં ઉપર છે અને આ આલેખનો ઢોળાવ ઓછો છે. મતલબ આ આલેખ જમણી બાજુથી ઓછો મળે છે. આનો મતલબ તમે એક વખત આઈ બરાબર એની શરતને ટપી જાઓ છો. હવે તમે આના કરતા મોટા આપાત કોણે જો વાત કરશો તો એ આપાત કોણે તમને જે આઈ નું મૂલ્ય છે એ આઈ નું મૂલ્ય
અને એનું મૂલ્ય બને અલગ અલગ મળશે જમણી બાજુએ થોડો વધારે ઢળતો આલેખ મળે છે અચ્છા આના માટે ફરીથી એક હજી મુદ્દો વિચારીએ તો ડેલ્ટા મિનિમમ સિવાયના જો તમે કોણની વાત કરો તો ડેલ્ટા મિનિમમ સિવાયના કોઈ પણ કોણ માટે દાખલા તરીકે I1 અને I1 ડેશની જો હું વાત કરું તો એ બંને માટે તમને વિચલન કોણ ડેલ્ટા મળશે એટલે કે ડેલ્ટા મિનિમમ સિવાયના કોઈ પણ આપાત કોણ માટે સોરી ડેલ્ટા મિનિમમ સિવાયના કોઈ પણ વિચલન કોણ ડેલ્ટા માટે આઈના આઈ મતલબ આપાત કોણના બે મૂલ્ય મળશે આજ પોઈન્ટ ઉપરથી એક અગત્યનો પરિણામ મેળવીએ એક અગત્યનો ક્વેશ્ચન છે દાખલા તરીકે તમને એક ક્વેશ્ચનની અંદર એવું કીધેલું છે માની લે કે કોઈ એક પ્રિઝમનો डेल्टा मिनिमम 33 डिग्री छे जो आपात कोण 25 डिग्री नो होय तो तेना माटे कयो निर्गमन कोण શક્ય હોય અને એની અંદર તમને ઓપ્શન આપેલા છે 25 41 એટલે એ આવશે 41 ડિગ્રી બી 40 ડિગ્રી સી 42 ડિગ્રી અને ડી આવશે 39 ડિગ્રી આ ક્વેશ્ચન ને જો તમે આગળની બધી થિયરી ધ્યાનથી સમજેલી હશે તો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો ક્વેશ્ચન ની અંદર પૂછેલું છે કોઈ એક પ્રિઝમ નો ડેલ્ટા મિનિમમ એટલે લઘુત્તમ વિચલન કોણ 33 ડિગ્રી નો છે જો આપાત કોણ 25 ડિગ્રી હોય તો તેના માટે કયો નિર્ગમન કોણ શક્ય બને મતલબ આ જે તમને જવાબ આપેલા છે એમાંથી કયો જવાબ શક્ય બને છે કે ને એ ખ્યાલ નથી પણ કયો હોઈ શકે એવું તમારે કહેવાનું છે તો એના માટે હવે તમારે જવાબ જવાબ શોધવાનો છે ચલો તો એ જવાબ કયો આવી શકે તો એના માટે આપણે જોઈએ સૌથી પહેલા તો ડેલ્ટા મિનિમમ એ તમને 33 ડિગ્રી નો આપેલો છે મતલબ અહીંયા જે I is equal to E છે એ કોણ કેટલાનો છે 33 ડિગ્રી નો એ 33 ડિગ્રી માટે આપાત કોણ નું મૂલ્ય છે 25 ડિગ્રી એટલે આ જે I છે એ I આપણને કેટલું આપેલું છે 25 ડિગ્રી જો આઈ નું મૂલ્ય 25 ડિગ્રી હોય તો આના માટે સૌથી પહેલી વાત કે ઈ નું જે મૂલ્ય મળવાનું છે એ ઈ નું મૂલ્ય આપણને કેટલું મળે તો ઈ નું મૂલ્ય હંમેશા લઘુત્તમ વિચલન કોણ કરતા મોટું મળશે અહીંયા હું ફરીથી એક શરત કહું છું કે જો આપાત કોણ નું મૂલ્ય ડેલ્ટા મિનિમમ માટે જે કોણ છે 33 ડિગ્રી એના કરતા ઓછું હોય डेल्टा मिनिमम माटे सॉरी અહીંયા હું લખું છું એક પ્રિઝમ માટે ડેલ્ટા મિનિમમ માટે I બરાબર 33 ડિગ્રી છે મતલબ આપાત કોણ 33 ડિગ્રી નો છે તો હવે એના માટે તમને આપેલું છે કે આપાત કોણ 33 ડિગ્રી ત્યારે તમને I નું મૂલ્ય મળે છે 25 આપાત કોણ 33 ડિગ્રી નો ત્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ મળે છે તો હવેની સ્થિતિ જો તમે વિચારશો માની લઈએ કે આ જ આકૃતિની અંદર હું વાત કરું જો અહીંયા 33 ડિગ્રી લઈએ તો 33 ડિગ્રી માટે જે ડેલ્ટા છે એ ડેલ્ટા કેવું મળ્યું ડેલ્ટા બરાબર ડેલ્ટા મિનિમમ આનો મતલબ કે અહીંયા આપણને આ જે ખૂણો છે એ ડેલ્ટા મિનિમમ મળે છે તો હવે તમે 33 માંથી જ્યારે 25 ડિગ્રીનો ખૂણો કરો છો
માની લે કે અહીંયા હું ખૂણો આ આઈ ચેન્જ કરી અને 25 ડિગ્રી નો કરું છું 25 ડિગ્રી નો ખૂણો કરીશ એટલે આના માટે ફરીથી આપણને કઈક શરત બદલાશે અને એના માટે જે પરિણામ મળશે એ પરિણામ જો આપણે મેળવીએ તો 25 ડિગ્રી ના ખૂણા માટે ડેલ્ટા મિનિમમ ડેલ્ટા નું મૂલ્ય છે એ ડેલ્ટા મિનિમમ કરતા મોટું આવશે તો આ જે ખૂણો છે એ ખૂણો કેટલો હોવો જોઈએ તો સૌથી પહેલા અહીંયા તમારે પ્રકાશની પ્રતિવર્તિતાની વાત કરવી પડશે પ્રકાશની પ્રતિવર્તિતા એ શું દર્શાવે છે કે જો તમે કોઈ એક પ્રકાશના કિરણને એક બાજુથી આપાત કરો અને બીજી બાજુથી નિર્ગમન પામતું હોય તો નિર્ગમન કોણ જેટલા કોણે તમે આપાત કરો તો આપાત કોણ જેટલા કોણે નિર્ગમન પામે આનો મતલબ કે અહીંયા ફરીથી એક શરત તમારે વિચારવી પડશે દાખલા તરીકે કોઈ એક હું સિમ્પલ કેસ લઉં જો કોઈ એક પ્રકાશ નું કિરણ આ જ પ્રિઝમ ઉપર ઈ જેટલા આપાત કોણે આપાત થાય તો આ જે પ્રકાશ નું કિરણ છે એ કેટલા કોણે નિર્ગમન થાય તો એના માટે આવશે ઈ બરાબર આઈ આનો મતલબ એક વાત હું તમને અહીંયા ખૂબ જ સારી રીતે ક્લિયર કરવા માંગુ છું કે જ્યારે પણ તમે ડેલ્ટા મિનિમમ સિવાય ના આપાત કોણ માટે વાત કરો છો ત્યારે આઈ નાનો હશે તો ઈ મોટો હશે ને ઈ મોટો હશે તો આઈ નાનો હોય મતલબ બે ઉલટા હોય હવે અહીંયા બીજી આપણે શરત વિચારીએ કે ડેલ્ટા મિનિમમ કયા આપાત કોણ માટે મળે છે 33 ડિગ્રી માટે તો ત્યારે તમે આપાત કોણ નું મૂલ્ય બીજો આપાત કોણ તમને કેટલો આપેલો છે 25 ડિગ્રી હવે આ આલેખ જે છે એ જમણી બાજુ ઢળતો છે ઢળતો આલેખ છે એનો મતલબ કે અહીંયા તમે તફાવત કેટલો લીધો છે આ અને ઈ વચ્ચેનો 8 ડિગ્રી નો તો આ જે ખૂણો છે I1' એ I1' 8 ડિગ્રી કરતા વધારે તફાવત વાળો મતલબ 33 પ્લસ 8 એટલે કેટલા આવશે 41 ડિગ્રી અને આ જે આપાત કોણ છે એ હંમેશા 41 ડિગ્રી કરતા મોટો જ મળે મતલબ એ જે નિર્ગમન કોણ છે એ નિર્ગમન કોણ 41 ડિગ્રી કરતા મોટો મળે અને આની અંદર એ એક જ ઓપ્શન આપેલો છે તો આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ એ આવશે 42 ડિગ્રી આની અંદર કોઈ ગણતરી નહીં આવે તમે ડાયરેક્ટ જવાબ લખી શકશો અને એ આવશે 42 ડિગ્રી તો એ આ આલેખનો આપણે શરતનો ઉપયોગ કરેલો છે હવે પ્રિઝમની થિયરી બાદ થોડો એવો પ્રિઝમનો કન્સેપ્ટ વધારે આપણે ક્લિયર કરીએ તો આપણે અગાઉ એક ક્વેશ્ચન જોયો જે પ્યોરલી થિયરી બેઝ હતો આઈ માટે શક્ય નિર્ગમન કોણ શોધો ત્યારબાદ હજી એક એવી જ એક બેઝિક વાતની આપણે ચર્ચા કરી લઈએ તો આપણે પાતળા પ્રિઝમ માટે એક સમીકરણ મેળવેલું હતું પાતળા પ્રિઝમ માટે આપણે સમીકરણ લખતા હતા 2+N21=A+ΔM/A અથવા ΔM=A(N21-1) આપણે સમીકરણ ઓલરેડી સાબિત કરેલું છે પાતળા પ્રિઝમ માટે તો આના ઉપરથી જો એક એવો ક્વેશ્ચન આવે કે ડેલ્ટા એટલે કે વિચલન કોણ એ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તો વિચલન કોણનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધારિત છે તો એના માટે સૌથી પહેલું આવશે એ છે પ્રિઝમ કોણ પ્રિઝમ કોણનું મૂલ્ય જેમ વધશે એમ વિચલન કોણનું મૂલ્ય વધે એ વધશે તો
એ વધશે તો ડેલ્ટા માં વધારો થાય. ત્યારબાદ બીજી જો વાત કરીએ તો બીજો આવશે પ્રિઝમ નો વક્રી ભવનાંક. પ્રિઝમ ના વક્રી ભવનાંક પર પણ આધાર રાખશે. વક્રી ભવનાંક અથવા આપણે કહીએ સાપેક્ષ વક્રી ભવનાંક N21. તો જો વક્રી ભવનાંક નું મૂલ્ય વધશે તો પણ ડેલ્ટા નું મૂલ્ય વધશે. અને ત્રીજો મુદ્દો જે આવશે એ આવશે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ પર કેવી રીતે આધાર રાખે છે તો આ વાતને ક્લિયર કરવા માટે ફરીથી આપણે અહીંયા એક શરત લઈએ. વિદ્યો મતલબ જાની વાલી પિનારા, જે મેઘધનુષ્યના જે સાત રંગો છે તેમાં તમે જેમ વાયોલેટ થી રેડ તરફ એટલે કે જાંબલી થી જેમ રાતા કલર તરફ જાવ છો તેમ તરંગ લંબાઈમાં વધારો થાય છે. તરંગ લંબાઈમાં વધારો થાય છે અને જો તરંગ લંબાઈમાં વધારો થાય તો તરંગ લંબાઈમાં વધારાની સાથે આપણી પાસે એક સૂત્ર હતું કે જો તરંગ લંબાઈ વધે તો વેગ વધે અને વેગ વધે તો n ઇઝ ઇક્વલ ટુ c બાય v. પરથી વેગ વધશે તો n નું મૂલ્ય ઘટશે. આનો મતલબ કે જેમ તરંગ લંબાઈમાં વધારો થાય એમ વક્રી ભવનાંકમાં ઘટાડો થાય. તો આપણને ફરીથી આ શરત મળશે તરંગ લંબાઈ માં વધારો તો વક્રી ભવનાંકમાં ઘટાડો. અને આને પરિણામે જો આપણે વિચલન કોણની વાત કરીએ તો વક્રી ભવનાંક ઘટશે તો વિચલન કોણ પણ ઘટશે. આનો મતલબ કે જો આપણે કોઈ એક પ્રિઝમ માટે માની લઈએ કે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે તો જ્યારે પ્રિઝમ ઉપર કોઈ એક શ્વેત પ્રકાશ આપાત થાય છે તો એ શ્વેત પ્રકાશ આપાત થાય ત્યાં લાલ પ્રકાશ નો ડેલ્ટા મિનિમમ એ કેવો હશે? ઓછો હશે. અહીંયા જો આપણે વાત કરીએ તો લાલ પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધારે છે. લાલની તરંગ લંબાઈ વધારે છે. તરંગ લંબાઈ વધારે તો એનો વક્રી ભવનાંક ઓછો અને એનો વિચલન કોણ પણ ઓછો આવશે. આનો મતલબ કે હવે એ જ્યારે પ્રિઝમમાં પ્રવેશે છે ત્યારે તેમનું વિચલન થાય છે અને એ વિચલનની અંદર જો તમે જુદા જુદા પ્રકાશનો વિચલન કોણ જોશો તો એ વિચલન કોણની અંદર આવી રીતનો તફાવત જોવા મળે છે. અહીંયા હું લખું છું રેડ અને અહીંયા હું લખું છું વાયોલેટ, મતલબ જાંબલી અને રાતો. અહીંયા જો તમે ચેક કરશો તો જે લાલ પ્રકાશ છે એ લાલ પ્રકાશ નો તમે વિચલન કોણ જો લેશો તો લાલ પ્રકાશ નો વિચલન કોણ કંઈક આટલો મળે છે. જ્યારે બ્લુ પ્રકાશ માટે જો તમે વાત કરશો તો બ્લુ પ્રકાશ માટે વિચલન કોણ ડેલ્ટા આર અને ડેલ્ટા વી. તો અહીંયા ક્લિયર છે કે લાલ પ્રકાશ માટે વિચલન કોણ મોટો છે, મતલબ ડેલ્ટા સોરી
वायोलेट माटे जो विचलन कोण छे ए मोटो छे એટલે डेल्टा वी इज ग्रेटर देन डेल्टा आर। तो આવી રીતે જે પ્રિઝમ છે એ પ્રિઝમ ની અંદર શ્વેત પ્રકાશ નું સાત રંગો માં વિભાજન થાય છે જેની આપણે આગળના લેક્ચર ની અંદર ચર્ચા કરવાના છીએ। અત્યારે માત્ર આટલો કોન્સેપ્ટ ધ્યાન માં રાખજો કે વાયોલેટ નો વિચલન કોણ, જાંબલી નો વિચલન કોણ સૌથી વધારે, લાલ નો વિચલન કોણ સૌથી ઓછો હોય છે। હવે પ્રિઝમ ઉપરના કેટલાક બેઝિક ક્વેશ્ચન્સ જોઈશું અને એ ક્વેશ્ચન જોયા બાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું। હવે પ્રિઝમ કોણ વિશે થોડી એવી ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલા તો પ્રિઝમ કોણ એટલે શું, તો આપણે અત્યાર સુધીની જે થિયરી ગણ્યા એ થિયરી ની અંદર સીધા સીધું આપણે પરિણામ લખતા હતા અને જે પરિણામમાં આપણે કહી દીધું છે કે પ્રિઝમ કોણ એટલે કંઈક એ થાય, આ જે ખૂણો છે એને આપણે પ્રિઝમ કોણ એ કહીએ છીએ। પણ આ વાત ક્યારે સાચી પડે જો એ વસ્તુને આપણે સમજવી હોય તો અહીંયા હું તમને ફરીથી એક ઉદાહરણ આપીશ કે દાખલા તરીકે આ સપાટીને દોરેલો લંબ છે, એ લંબ સાથે કોઈ આઈ જેટલા આપાત કોણે જો પ્રકાશનું કિરણ આપાત થાય અને એ નિર્ગમન પામશે, તો આ જે બે સપાટીઓ છે કે જે બે સપાટીઓ માટે એવી બે સપાટીઓ કે જેમાંથી એકમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે અને બીજામાંથી પ્રકાશનું કિરણ નિર્ગમન થાય છે, એ બે સપાટીઓ વચ્ચેના કોણને એ બે સપાટીઓ વચ્ચેના કોણને આપાત કોણ સોરી પ્રિઝમ કોણ કહે છે। તો પ્રિઝમ કોણ એટલે અહીંયા આવશે એ એ એ પ્રિઝમ કોણ થશે। આ જ વાતને થોડી વધારે ક્લિયર કરીએ, દાખલા તરીકે માની લે કે તમને કોઈ એક પ્રકાશનો કે કોઈ પ્રિઝમ આપેલો છે એના માટે નામ આપી દઉં છું, ત્રિકોણનું પ્રિઝમના ખૂણાઓના નામ આપી દઉં છું એ બી અને સી। આના માટે હું બે કિરણની વાત કરું છું, પેલું જે પ્રકાશનું કિરણ છે એ કઈક આ દિશામાં જાય છે અને બીજું જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશનું કિરણ કઈક આ દિશામાં ગતિ કરે છે। તો આના માટે આ બંને કિરણો માટે પ્રિઝમ કોણ કયા થાય, તો મેં તમને અહીંયા જેમ ઉપર વાત કરી એ પ્રમાણે પ્રિઝમ કોણને આપણે ક્લિયર કરી લઈએ કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ બંને સપાટીને જોડતો ખૂણો એટલે પ્રિઝમ કોણ। તો એક માટે પ્રિઝમ કોણ કયો થશે, કિરણ એક માટે પ્રિઝમ કોણ થશે એ અને કિરણ બે માટે પ્રિઝમ કોણ થશે બી। ત્યારબાદ જો બેઝ ની વાત કરીએ તો કિરણ એક માટે બેઝ થશે બીસી અને કિરણ બે માટે બેઝ થશે એસી। તો બેઝ અને આપાત કોણ મતલબ પ્રિઝમ કોણ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ। હવે ફરીથી આપણે એવું વિચારીએ કે તમને માની લે કે એક એવો ક્વેશ્ચન આપેલો છે શું કાચ નો સ્લેબ પ્રિઝમ તરીકે
उपयोग में आवी सके एना ऑप्शन तमने आपेला छे हा उपयोग में लई सकाय ऑप्शन आपेला छे हा ना न लई सकाय सी बने अथवा तो सी ऑप्शन हूँ कही दऊ छू शक्य नथी। तो आनी अंदर एक चलो आनी अंदर हूँ बेज ऑप्शन राखू छु एना बी सो कांच ने प्रिज्म तरीके उपयोग में लई सकाय हा अथवा ना। तो आनी अंदर तमे शुं जवाब लखशो कांच ना स्लेब माटे आपणे ऑलरेडी वात करेली छे के कांच नो स्लेब ए हमेशा वक्री भवन करशे अने न्या लेटरल शिफ्ट नी घटना थाय तो तरत ज आपणो जवाब आना उपरथी आवशे के कांच नो जे स्लेब छे ए कांच ना स्लेब नो प्रिज्म तरीके उपयोग करी सकाय नहीं। आज वात ने हजी हूँ थोड़ी वधारे क्लियर करू छु एना माटे हूँ अहीं एक कांच नो स्लेब दोरू छु मानी ले के आ एक कांच नो स्लेब छे ए कांच ना स्लेब माटे पेलू एक प्रकाश नो किरण आपात थाय छे જે કિરણ આપાત થઈ અને ત્યારબાદ વક્રી ભવન પામશે અને વક્રી ભવન પામ્યા બાદ ફરીથી આપાત કિરણની જે દિશા હતી એને સમાંતર ગતિ કરશે। તો અહીંયા આ કિરણ જે છે કિરણ એક એના માટે આ ગ્લાસ સ્લેબ તરીકે વર્તશે। किरण एक माटे तमे स्लेब नो उपयोग केना तरीके करेलो छे काचना स्लेब तरीके परंतु जो अहीं कोई एक प्रकाश नो किरण एवी रीते आपात करवामां आवे ते जे प्रकाश नो किरण वक्री भवन थई वक्री भवन पामी अने फरीथी બીજી સપાટી મતલબ સામેની નહીં પણ એના સિવાયની સપાટીમાંથી બહાર નીકળે તો આ બીજું જે કિરણ છે એ કેના તરીકે વધશે તો અહીંયા બીજા કિરણ માટે કાચનો સ્લેબ પ્રિઝમ તરીકે વધશે। આનો મતલબ સિમ્પલ એવો થાય કે જ્યારે તમને સ્લેબની વાત કરવામાં આવે ત્યારે પ્રકાશનું કિરણ એક સપાટીથી સામેની સપાટીમાંથી નીકળે તો ત્યાં એ સ્લેબ તરીકે વધશે અને જો આવી રીતે નીકળે તો એ પ્રિઝમ તરીકે વર્તે। મતલબ સિમ્પલ અહીંયા હું તમને એ જ ઉદાહરણ દેવા માંગુ છું આપણે અગાઉ પણ વાત કરેલી છે। તો અહીંયા તમે આ પ્રિઝમ ને આ જે કાચનો સ્લેબ છે કાચના સ્લેબ નો આપણે થોડા પોર્શન નો જ ઉપયોગ કરીએ છીએ તો શું આ કાચના સ્લેબ ને હું આવી રીતે કાટકોણ પ્રિઝમ તરીકે વિચારી શકું? જો કાચના સ્લેબ ને તમે કાટકોણ પ્રિઝમ તરીકે વિચારશો તો હવે તમને આમાં તમે નક્કી કરી શકશો કે અહીંયા જે પ્રકાશનું કિરણ છે એ વિચલન પામે છે મતલબ આ વસ્તુ શું દર્શાવે છે કે કાચનો સ્લેબ પણ પ્રિઝમ તરીકે વર્તી શકે। આધાર માત્ર એના ઉપર રાખશે કે તમે કેટલા કોણે આપાત કરો છો। હવે પ્રિઝમ કોણ માટેના કેટલાક ક્વેશ્ચન્સ છે દાખલા તરીકે તમને સમબાજુ પ્રિઝમ માટે આપેલું છે જો I બરાબર 60 ડિગ્રી હોય તથા પ્રિઝમનો વક્રી ભવનાંક √2 હોય તો E અને ડેલ્ટા શોધો। તો આની અંદર સૌથી પહેલા તો આપણે પ્રિઝમ સમીકરણનો ઉપયોગ કરશું। પ્રિઝમ સમીકરણ છે I + E = A + ડેલ્ટા તો ડેલ્ટા શોધવા માટે આપણી પાસે
e હોવો જરૂરી છે અને e શોધવા માટે અહીંયા તમને આપેલું છે સમબાજુ પ્રિઝમ તો સૌથી પહેલી વાત જે આપણે અગાઉ પણ કરી લીધી છે કે જ્યારે સમબાજુ પ્રિઝમ ની વાત આવે તો સમબાજુ પ્રિઝમ માટે ત્રણે ખૂણા 60 ડિગ્રી ના હોય મતલબ પ્રિઝમ કોણ હંમેશા 60 ડિગ્રી નો હોય હવે આપણે જેમ અગાઉ પણ થિયરી માં વાત કરી લીધી છે એ પ્રમાણે અને એટલે કે આ પ્રિઝમ કોણ એ છે 60 ડિગ્રી પ્રકાશનો એક કિરણ કેટલા કોણે આપાત થાય છે 60 ડિગ્રી ના કોણે I બરાબર 60 ડિગ્રી હવે એના માટે પહેલા આપણે R1 શોધવો પડશે તો R1 શોધીએ તો R1 શોધવા માટે આપણે સ્નેલનો નિયમ લગાડવો પડશે કિરણને હું નામ આપી દઉં છું PQ તો Q બિંદુએ સ્નેલના નિયમ પરથી N1 sin I is equal to N2 sin R1 N1 બાર હવાનું માધ્યમ એનો હું લઈ લઉં છું 1 sin I sin 60 is equal to N2 તમને આપેલું છે રૂટ 2 જેટલું અને સાઇન આર વન ચલો ક્લિયર છે આટલું તો રૂટ 3 ચલો આની અંદર હું એક ચેન્જ કરું છું ક્વેશ્ચનની અંદર વક્રી ભવનાંક આપણે લેવો પડશે રૂટ 3 રૂટ 2 લેશો તો રૂટ 2 માટે પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે તો એના માટે હું અહીંયા વક્રી ભવનાંકનું મૂલ્ય લઉં છું રૂટ 3 प्रिज्म नो वक्री भवनांक अंडर रूट 3 साइन 60 ऑफ रूट 3 बाय 2 इज इक्वल टू रूट 3 साइन R1 रूट 3 कैंसिल तो साइन R1 इज इक्वल टू 1 बाय 2 मतलब R1 કેટલો મળશે 30 ડિગ્રી આનો મતલબ એવો થાય કે અહીંયાથી જે કિરણ આપાત થશે એ કેટલા કોણે આપાત થાય 30 ડિગ્રી ના કોણે એ R બિંદુએ આવશે આર બિંદુએ ફરીથી આપણે સપાટીને લંબ દોરવો પડશે સપાટીને લંબ દોરીએ તો એના માટે આ 60 ડિગ્રીનો છે આ 30 નો જો આ 60 નો હોય અને આ 30 નો હોય તો આ ખૂણો ફરીથી આપણને કેટલો મળશે 30 નો એ કેવી રીતે મળે તો એના માટે આપણે લખશું I plus E is equal to A is equal to R1 plus R2 એના ઉપરથી લખાય R2 is equal to A minus R1 મતલબ 30 ડિગ્રી તો આ પરિણામ દર્શાવે છે કે QR એ બેઝને સમાંતર છે અને જો QR એ બેઝને સમાંતર હોય તો હવે પરિણામ આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીંયા I is equal to E ની સ્થિતિ થાય ફરીથી સ્નેલનો નિયમ લગાડવાની કોઈ જરૂર નથી અહીંયા ડાયરેક્ટ કહી શકાય R1 is equal to R2 તો I is equal to E is equal to 60 ડિગ્રી અને આના ઉપરથી જો આપણે વિચલન કોણ ડેલ્ટા શોધવાની વાત આવે તો ડેલ્ટા માટે લખશું A plus E is I plus E is equal to A plus ડેલ્ટા તો ડેલ્ટા is equal to I plus E minus A I plus E I છે 60 plus E 60 minus A 60 તો ડેલ્ટા આપણને મળશે 60 ડિગ્રી ચાલો ક્લિયર છે આપણે મેળો વિચલન કોણ કેટલાનો આવે 60 ડિગ્રીનો આવે આવો છે જે એક ક્વેશ્ચન લે જેની અંદર ભણી લે કે તમને આપેલું છે આપાત કોણ 45 ડિગ્રી પ્રિઝમ કોણ માને લઈએ પ્રિઝમ કોણ તમને આપેલો છે 75 ડિગ્રી વક્રી ભવનાંક રૂટ 2 જેટલો લઈ લઈએ તો આના માટે E અને ડેલ્ટા તો ઈ અને ડેલ્ટા શોધવા માટે ફરીથી તમારે એક પ્રિઝમ ની આકૃતિ વિચારવી પડશે માને લે આ ગુણો છે A અને A નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે 75 ડિગ્રી તો આ 75 ડિગ્રી માટે સૌથી પહેલા પ્રકાશનું એક કિરણ આપણે આપાત કરશું જેટલા કોણે આપાત થાય એ કોણ આપણને આપેલો છે 45 ડિગ્રી
तो आपात किरण पी क्यू तो फरीथी आवशे क्यू बिंदु ए स्नेल नो नियम क्यू बिंदु ए स्नेल नो नियम એટલે n1 sin 45 is equal to n2 sin r1 n1 નું મૂલ્ય આવશે 1 sin 45 એટલે 1 by root 2 is equal to root 2 sin r1 root 2 sin r1 તો આના ઉપરથી આવશે sin r1 is equal to 1 by 2 મતલબ r1 is equal to 30 degree જો r1 નું મૂલ્ય 30 degree નું હોય તો એના ઉપરથી આપણને ફરીથી r2 નું મૂલ્ય મળશે તો r2 is equal to a minus r1 a છે 75 माइनस 30 એટલે એ આવશે 45 ડિગ્રી તો r2 આપણને મળ્યું 45 ફરીથી r બિંદુએ સ્નેલનો નિયમ લગાડીએ તો r બિંદુએ જો આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો ત્યાં આવશે n2 sin r2 is equal to n1 sin e n2 n2 નું મૂલ્ય છે √2 into sin r2 sin 45 is equal to n1 sin e root 2 into sin 45 એટલે a આવશે 1 root 2 into 1 by root 2 is equal to sin e તો અહીંયાથી આપણને જે શરત મળી એ શરત મળે છે sin e is equal to 1 મતલબ e કેટલું થાય 90 ડિગ્રી આનો મતલબ અહીંયા જે આ આપણે આપાત કિરણ વક્રીભૂત કિરણ લીધું તો એ વક્રીભૂત કિરણ કેવું આવશે સપાટીને સમાંતર નિર્ગમન થાય ચલો ક્લિયર છે ફરીથી અવાજ એક બે ક્વેશ્ચન જોઈ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું ફરીથી એક ક્વેશ્ચન જોઈ જેની અંદર માની લે કે એક પ્રિઝમ લઈએ प्रिज्म माटे तुमने कोण આપેલા છે 30 डिग्री 120 डिग्री प्रकाश નું કોઈ એક કિરણ 60 डिग्री ના કોણે આપાત થાય છે તો આના માટે તમારે શોધવાનું છે નિર્ગમન કોણ નિર્ગમન કોણ શોધવા માટે સૌથી પહેલા આપણે અહીંયા ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડીએ તો ક્યુ બિંદુએ સ્નેલનો નિયમ લગાડશું એટલે આપણને વક્રીભૂત કોણ આપશે તો ક્વેશ્ચનની સૌથી પહેલા શરૂઆત કરશું વક્રીભૂત કોણથી क्यू बिंदु है स्नेल नियम पर थी अच्छा ने अंदर वक्री भवन तुमने आप पहले छे रूट थ्री जाता चल तो क्यू बिंदु है स्नेल नियम n1 sin 60 n2 sin r1 तो इना मैटे यहां तुमने मल से n1 એટલે 1 sin 60 root 3 by 2 is equal to root 3 sin r1 मतलब r1 નું મૂલ્ય આપણને મળશે 30 ડિગ્રી ચલો ફરીથી અહીં આપણે આકૃતિને આગળ વિચારીએ તો અહીંયાથી જે પ્રકાશનું કિરણ આપાત થાય છે એ કેટલા કોણે આવ્યું 30 ડિગ્રીના કોણે જો એ પ્રકાશનું કિરણ 30 ડિગ્રીના કોણે આવે તો હવે એના માટે ફરીથી તમારે અહીંયા લંબ વિચારવો પડશે એ લંબ વિચારવા માટે અહીંયા આપણે ફરીથી અલગ અલગ કોણ લેશું તો એના માટે જો આપણે વાત કરીએ તો અહીંયા હું એક આવો કાટકોણ ત્રિકોણ વિચારું છું આ કાટકોણ ત્રિકોણ માટે આ ખૂણો કેટલાનો થાય 90 નો આ 30 નો તો આ ખૂણો આવશે 60 નો જો આ ખૂણો 60 નો હોય તો આ લંબ સાથે 60 નો ખૂણો છે મતલબ આ ખૂણો કેટલો આવે 30 ડિગ્રી નો એટલે આ જે પ્રકાશનું કિરણ છે લંબ રૂપે આપાત થાય છે ત્યારબાદ આ જે સપાટી છે અને સપાટીને દોરેલો લંબ તો એની વચ્ચેનો કોણ પણ 30 ડિગ્રી નો આવે તો
आ खूणो 30 डिग्री नो એનો મતલબ આ કેટલો થયો 60 ડિગ્રી આ કેટલો આવશે 90 ડિગ્રી અને આ ખૂણો તમને કેટલો મળશે 30 ડિગ્રી ચલો ક્લિયર છે ફરીથી આ કૃતિની અંદર હું જુદા જુદા કોણ વ્યાખ્યાયિત કરું છું સૌથી પહેલું સ્ટેપ મે અહીંયા 30 ડિગ્રી નો ખૂણો આપણને રકમ આપેલો છે મે એક કાટકોણ ત્રિકોણ લીધો તો આ ખૂણો 60 નો આવે ચલો આની કોઈ જરૂર નથી ડાયરેક્ટ પણ આપણે કહી શકશું કાટકોણ ત્રિકોણ કાટખૂણો લ્યો એટલે આ 60 આ 30 તો આવે 90 હવે આ 60 પછી તમે આ બાજુનો કાટકોણ ત્રિકોણ વિચારો તો આ 90 નો છે આ 30 નો મળ્યો એ 30 નો શું કામ મળ્યો તો આ સપાટીને દોરેલો લંબ છે જો અહીંયા સપાટીને દોરેલો લંબ હોય તો આ 60 તો આ 30 થાય ત્યારબાદ આ 30 આ આપણને રકમ ઉપરથી મળ્યો r1 30 30 ને 30 60 60 90 તો ત્રીજો ખૂણો આવે 30 ડિગ્રી નો મતલબ અહીંયા જેટલા કોણે આપત થાય છે પ્રિઝમની અંદર એક ખૂણો કેટલો છે 60 ડિગ્રી તો હવે અહીંયા આપણે લખશું p q અને r બિંદુ માટે r બિંદુ માટે આપાત કોણની જો વાત કરીએ તો એ આપાત કોણ મળે છે 60 ડિગ્રીનો અને આ જે આપાત કોણ છે એ આપાત કોણ તમારે અહીંયા ચેક કરવો પડશે કે શું એ આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો છે કે નહીં તો અહીંયા તમને સૂત્ર જવાબ મળશે આપાત કોણ અને હું કહી દઉં છું I2 અને આ જે I2 નું મૂલ્ય છે એ ક્રાંતિ કોણ કરતા મોટું છે આ ગણતરી તમે કરી શકશો એ ગણતરી કેવી રીતે થાય આપણે ઓલરેડી જોઈ ગયા છીએ sin c is equal to 1/n એટલે આવશે √3 1/√3 sin c is equal to આના ઉપરથી તમે c નું મૂલ્ય મેળવી શકશો જે 60 કરતા નાનું છે જો એ 60 કરતા નાનું હોય તો આનો મતલબ એવો થાય કે હવે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું છે એટલે કેટલાના કોણે 30 ડિગ્રીના કોણે જો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો ફરીથી તમારે અહીંયા એક લંબ દોરવો પડશે ને અહીંયા જે તમે સપાટીને લંબ દોરો છો એ સપાટીના લંબ સાથેનો કોણ કેટલો થાય તો જો તમારે સપાટીના લંબ સાથેનો કોણ જોઈતો હોય તો એના માટે તમારે ફરીથી આ ખૂણો ગોતવો પડશે એ ખૂણો શોધવા માટે હું અહીંયા ફરીથી આ સપાટીને દોરેલો લંબ છે તો એ લઈ લઉં છું 90 આ 30 તો આ ખૂણો કેટલાનો આવશે 60 ડિગ્રી જો આ ખૂણો 60 ડિગ્રીનો મળે તો આ ખૂણો કેટલાનો આવે 120 30 તો આ ખૂણો પણ કેટલાનો આવશે 30 ડિગ્રીનો આનો મતલબ કે જો એ 30 ડિગ્રીના કોણે આપાત થાય તો નિર્ગમન કોણ કેટલો હોય તો એના માટે ફરીથી તમારે અહીંયા લખવું પડશે પી ક્યુ આર અને એસ બિંદુએ આવશે નિર્ગમન કોણ ઈ તો એના માટે લખશું એસ બિંદુએ સ્નેલનો નિયમ લગાડતા જો એસ બિંદુએ તમે સ્નેલનો નિયમ લગાડશો તો ત્યાં ફરીથી આપણને પરિણામ મળશે n2 sin 30 is equal to n1 sin e અથવા પ્રિઝમનો વક્રીભવનાંક np sin 30 is equal to હવાનો વક્રીભવનાંક sin e પ્રિઝમનો વક્રીભવનાંક આપણને આપેલું છે √3 sin 30 છે 1/2 npa sin e અથવા sin e is equal to આવશે √3/2 તો e આવશે 60 ડિગ્રી તો અહીંયા વિચલન કોણ આપણને નિર્ગમન કોણ આપણને કેટલો મળશે 60 ડિગ્રી નો નિર્ગમન કોણ મળે ચલો તો આ વાત ક્લિયર છે હવે અહીંયા તમે ડાયરેક્ટ પણ આ સ્ટેપને સીધું લખી શકો કેવી રીતે લખી શકાય તો અહીંયા જુઓ કેટલા કોણે આપાત કર્યું 60 ડિગ્રી 60 ડિગ્રીના કોણે આપાત કર્યું તો વક્રીભૂત કોણ કેટલો મળ્યો 30 ડિગ્રી એ જ વસ્તુ તમે ઊંધી વિચારો કે જો 30 ડિગ્રી આ વક્રીભૂત કિરણની દિશામાં આપાત કરીએ તો આપાત કિરણની દિશામાં વક્રીભૂત કિરણ થાય મતલબ આ થીટા 1 સાઈન તો થીટા 2 30 તો થીટા 1 30 તો થીટા 2 60 તો અહીંયા જે 30 હતો તો એના ઉપરથી ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ એનું મૂલ્ય કેટલું આવશે 60 ડિગ્રી નું આવશે હવે એવો એક ક્વેશ્ચન લઈ જે આપણે પ્રિઝમ માટે સૂત્ર મેળવેલું હતું સાપેક્ષ વક્રીભવનાંક n21 is equal to
साइन ए प्लस डेल्टा मिनिमम बाय टू डिवाइड बाय साइन ए बाय टू आ सूत्र नो उपयोग करी अने आपणे एक बे क्वेश्चन रहे दाखला तरीके तमने एवं कीधेलू छे के प्रिज्म नो वक्रीभवनांक रूट थ्री होय तथा प्रिज्म कोण 60 डिग्री नो होय तो तेना माटे लघुत्तम विचलन कोण डेल्टा एम शोधो तो डेल्टा एम शोधवा माटे अपने पास सूत्र छे n 21 इज इक्वल टू sin a प्लस डेल्टा m बाय 2 डिवाइड बाय sin a बाय 2 इज इक्वल टू n 21 એટલે n 2 બાય n 1 n 2 આપણને આપેલું છે √3 બાય 1 ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ a મતલબ 60 પ્લસ ડેલ્ટા m ડિવાઇડ બાય 2 હોલ ડિવાઇડ બાય sin અને a બાય 2 એટલે a આવશે 30 sin 30 ની કિંમત આવશે 1 બાય 2 sin 30 આવશે 1 બાય 2 તો ફરીથી આપણે લખશું sin 60 plus delta m by 2 is equal to root 3 by root 3 by 2 तो आना ऊपर थी लखाई 60 plus delta m by 2 is equal to sin inverse root 3 by 2 1 by 2 root 3 by 2 root 3 by 2 એટલે એ આવશે sin 60 તો અહીંયા ખૂણો આપણને કેટલાનો મળશે 60 ડિગ્રી તો અહીંયા ફરીથી આપણે લખશું 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી અથવા લખાય ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી તો વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ એ આપણને કેટલાનો મળશે 60 ડિગ્રીનો મળે અથવા ફરીથી આ ક્વેશ્ચનને આપણે એવી રીતે વિચારીએ કે જેની અંદર તમને ડેલ્ટા નું મૂલ્ય આપેલું છે 30 ડિગ્રી ડેલ્ટા મિનિમમ અને પ્રિઝમ કોણ આપેલો છે 60 ડિગ્રી તો પ્રિઝમ ના વક્રીભવનાંક નું મૂલ્ય શોધો તો આના માટે પ્રિઝમ નો વક્રીભવનાંક શોધવા માટે ફરીથી આપણે સૂત્ર લગાડશું n21 ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ डेल्टा एम बाय टू डिवाइड बाय साइन ए बाय टू साइन ए प्लस डेल्टा एम ए प्लस 60 डेल्टा एम 30 डिवाइड बाय टू डिवाइड बाय साइन ए बाय टू એટલે 60 बाय टू हाउ से साइन 60 प्लस 30 बाय टू એટલે साइन 45 डिवाइड बाय साइन 30 साइन 45 નું મૂલ્ય આવશે 1 बाय रूट 2 અને sin 30 નું મૂલ્ય આવશે 1 by 2 તો આ આવે 2 by root 2 મતલબ n21 is equal to root 2 by 1 તો n2 નું મૂલ્ય કેટલું થશે વક્રીભવના પ્રિઝમ નો વક્રીભવના થાય root 2 જેટલો તો આ ઉપરાંત તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને કંઈક એવા પ્રકારનો ક્વેશ્ચન પણ પૂછી શકે છે જેની અંદર જો તમને પ્રિઝમ પાણીમાં રાખેલો હોય તો જો આ પ્રિઝમ ને પાણી માં રાખેલો હશે તો અહીંયા n21 એટલે n2 ડિવાઇડ બાય n1 જ્યાં n1 બરાબર આપણે 1 લઈએ છીએ તો ત્યાં હવા ને બદલે જે તે માધ્યમ નો વક્રીભવનાંક આવે અને આ જ પ્રકાર ની ગણતરી થશે તો એવા પ્રકાર નો ક્વેશ્ચન હું અહીંયા આ લેક્ચર ની અંદર લેતો નથી તો આ સાથે આપણે અહીંયા પ્રિઝમ નો લેક્ચર પૂર્ણ કરીએ છીએ ફરીથી નેક્સ્ટ લેક્ચર ની અંદર કંઈક નવા જ ટોપિક સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો wish you all the best.